आके चला जाता है, कोई न ठहरा यहाँ, ना ठहर पाता है। किस तरह से तूने बर्बाद किया, लगा ले हिसाब अब तू कितना बाद किया। वक्त को किस तरह से तूने बर्बाद किया, लगा ले हिसाब अब तू कितना किया। कैसा गुरूर है मैं क्यों करता है, अंतर में झांक ले क्या क्या तू भरता है। जो किया वो भरना पड़ेगा, फिर तू क्यों रोता है। हर कोई आता है आके चला जाता है, कोई न ठहरा यहाँ ना ठहर पाता है। सिकंदर क्या से क्या कर गया, गया जब वो जहां से खाली हाथ ही गया। दुनिया को पाने सिकंदर क्या से क्या कर गया, गया जब वो जहां से खाली हाथ ही गया। तन्हा सा था वो मंजर भीड़ भरे इस जग में, तुझको संभलना है जीवन के पग पग में।
ईश्वर को साथी बना ले, वक्त चला जाता है, हर कोई आता है आके चला जाता है, कोई न ठहरा यहाँ ना ठहर पाता है, हर कोई आता है आके चला जाता है, कोई न ठहरा यहाँ ना ठहर पाता है। ईश्वर के बंदे कर ले ईश्वर की आराधना, पुण्य की पूंजी भर ले बाद में न पछताना, हर कोई आता है आके चला जाता है, कोई न ठहरा यहाँ ना ठहर पाता है, कोई न ठहरा यहाँ ना ठहर पाता है, कोई न ठहरा यहाँ ना ठहर पाता है। ओम शांति। सौथी पहला तो आपनी સાથે મારે જે સંપર્કમાં આવવાનું થયું અને આપે જે હમણાં કીધું કે આ તો ડિસ્કશન છે, ક્લાસ નથી, બહુ જ સરસ શબ્દ છે. હું ગીત જ્યારે સાંભળતી હતી એટલું સરસ ગીત સિલેક્ટ કર્યું છે. બધા આવે છે, જતા રહે છે, આવે છે, તો એ ગીતની અંદર બહુ જ સારી અને બહુ જ સાચી વાતો સમજાવી. હવે ડિસ્કશન હોય તો પહેલી વાત તો એ છે કે આપણે બધા જ શિવ બાબાના બહુ જ પ્યારા બાળકો છીએ. જ્યારે શિવ બાબા આપણા ટીચર છે તો આપણે એના સ્પેશિયલ સ્ટુડન્ટ છે. રોજ મુરલી સાંભળીએ અને જ્ઞાનને સાંભળતા સાંભળતા આજે ખૂબ જ આપણે એકદમ પાક્કા બાબાના બાળકો બની ગયા છે. તો જેમ કહેવાય ને કે દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ સ્પેશિયલ માર્ગ પકડે એટલે એને યુદ્ધની તૈયારી રાખવી પડે. તો આપણો પણ આ એક આધ્યાત્મિક માર્ગ છે, પણ આપણા આધ્યાત્મિક માર્ગની અંદર આપણા આપણું મેઇન કનેક્શન જે છે એ સર્વોચ્ચ શક્તિ પરમપિતા શિવ પરમાત્મા સાથે છે. અને એ જ આપણું એટ્રેક્શન છે. જ્યારે આપણે સૌથી પહેલા શિવ બાબાના સ્થાન પર આપણા પરિવાર વચ્ચે જ્યારે આપણે પહેલું કદમ રાખીએ છીએ ત્યારે આપણાથી એક ફોર્મ ભરાવવામાં આવે છે, તમે કોણ છો. અને આ જ શબ્દ આજ સુધી આપણે રેગ્યુલર મુરલીમાં સાંભળતા આવ્યા. રોજ બાબા આપણને યાદ અપાવે છે તમે કોણ છો, તુમ મેરે બચ્ચે હો, તુમ મેરે સ્ટુડન્ટ હો, તુમ ઈશ્વરીય પરિવાર કે એક સદૃશ્ય હો. રોજ જ આ વાતને સાંભળતા આવ્યા. રેગ્યુલર મુરલી સાંભળીએ એટલે એક આપણને ઇન્ટરેસ્ટ પડે કે આજની મુરલીની અંદર સ્પેશિયલ સ્વમાન શું હશે. રોજ બાબાએ સ્વમાન આપતા આપતા આપણને માનસિક રીતે શારીરિક રીતે એકદમ ઘડી દીધા, તૈયાર કરી દીધા. તું વો વિશેષ આત્મા હો જિન્હોને ભગવાન કો પહેચાના, તુમ વો વિશેષ આત્મા હો જિનકા સંબંધ પરમપિતા પરમાત્મા કે સાથ. અભી હમારે લીએ દુનિયા મેં કોઈ સ્થાન નહીં હૈ ક્યુંકિ હમને શિવ બાબા કો હાથ દે દિયા હૈ, આપણે એનો હાથ પકડી લીધો છે. આપણને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભગવાન મારી સાથે છે અને હંમેશા ભગવાન મારી સાથે રહેશે, એવો સંપૂર્ણ વિશ્વાસ છે.
બાબાએ આપેલા કોઈ પણ પુરુષાર્થને આપણે બહુ જ સરળતાથી સ્વીકાર કરી લઈશું, અને કોઈ પણ વાત બાબા કે આપણી અંતર આત્મા તરત જ રિપ્લાય આપે છે કે કશું જ અસંભવ નથી, બધું જ શક્ય છે. આટલી સરસ વાતોને સાંભળતા સાંભળતા મુરલીની અંદર વારંવાર એક વાક્ય આવતું હોય છે કે ભગવાન કે બચ્ચે વોરિયર્સ છે, યોદ્ધા છીએ આપણે, પણ આપણે યોદ્ધા એ વેલ નોન નથી, આપણે પ્રખ્યાત નથી. આપણે જે યુદ્ધ કરી રહ્યા છીએ માત્ર ને માત્ર આપણે પોતે જાણીએ છીએ, બીજું કોઈ જાણતું નથી. એટલે બાબા કહે છે અનનોન બટ વેરી વેલ નોન, ખૂબ જ પ્રખ્યાત છે. આપણે આપણા કર્મથી, આપણે આપણા વ્યવહારથી, આપણે આપણી વાણીથી દુનિયા સામે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે ભગવાનનો પરિવાર શું હોય, ભગવાનના માર્ગ પર ચાલનારા દરેક આત્માઓ કેટલા શક્તિશાળી છે. જ્યારે પણ આ ટાઈટલ સાંભળીએ, તુમ શિવ શક્તિ હો, તુમ પાંડવ સેના હો, આ ટાઈટલ તો દુનિયામાં કોઈ વ્યક્તિ આપણને ના આપી શકે, શિવ બાબા જ આપી શકે. આટલો પ્યાર પ્રાપ્ત કરતા હોવા છતાં જ્યારે પણ આપણો યોગ પરમાત્મા સાથે લાગે, એ જ વખતે આપણને તરત જ ફિલિંગ આવે એટલી શક્તિ છે ભગવાનની દ્રષ્ટિમાં. અવ્યક્ત બાપ દાદા કેટલી સૂક્ષ્મ રીતે આપણી પાલના કરી રહ્યા છે. રોજ ને રોજ આપણને આપણું લક્ષ્ય યાદ અપાવે છે, તુમ કોણ થે, તમારે ક્યાં જવાનું છે, તમારું વાસ્તવિક સ્વરૂપ શું છે. અને એનાથી વધારે ખુશી તો જ્યારે આપણને લાગે કે ભગવાન કહે છે મેં નવી દુનિયાની સ્થાપના માટે તમને સિલેક્ટ કર્યા, એ જે સ્મૃતિ આપણને જે અપાવે છે એનાથી અનહદ પ્યાર ફીલ થાય છે. આપણને આપણને આપણી પોતાની શક્તિઓનો અહેસાસ થાય છે કે મારામાં આટલી તાકાત છે, મારી આટલી ક્વોલિટી છે કે જ્યાં ભગવાન મને પોતાના પ્રોજેક્ટ માટે સિલેક્ટ કરે. કેટલી આનંદની વાત છે, ખૂબ ખુશીની વાત છે. આપણે બધા જ આ સ્મમાનને લઈને, અવ્યક્ત બાપ દાદાની પાલનાને લઈને આજની તારીખે પણ યજ્ઞની અંદર જેટલા વરિષ્ઠ ભાઈઓ વરિષ્ઠ બહેનો આજની તારીખે મહેસૂસ કરાવે છે કે હમ કિસકી સંતાન હૈ, આપણને યાદ અપાવે છે તમે દુનિયાના કયા સ્ટેજ પર બેઠેલા છો, સતત યાદ અપાવવામાં આવે છે. સતત આ વસ્તુ ચાલી રહી છે. પણ જ્યારે એવું કહેવાય કે આપણા બ્રાહ્મણ આત્માને કોઈને પણ પૂછીએ આપકા લક્ષ્ય ક્યા હૈ, બધા એક જ વસ્તુ કહેશે દેવી દેવતા બનવા. લક્ષ્ય આપણું એક છે. યોગી જીવનના અનુભવો આપણી પાસે છે. આપણું દિલ અંદરથી બોલી રહ્યું છે મને ખૂબ પ્રાપ્તિ છે, આવો પ્રેમ દુનિયામાં મને ક્યાંય ના મળે, આટલી શક્તિ ક્યાંય પ્રાપ્ત ના થાય. આ આપણા સૌ બ્રાહ્મણ આત્માઓનો એક સ્પષ્ટ અનુભવ છે. હવે જે વાત આપણે કરવાની છે, આટલું જ્ઞાન સમજવા છતાં યોગની દરેક પોઈન્ટ આપણી બુદ્ધિમાં સ્પષ્ટ છે. ભગવાને બનાવેલા નિયમો ધારણાઓ એ બધાને આપણે સ્પષ્ટપણે જાણીએ છીએ. ભગવાને આપણને સેવાઓ માટે સિલેક્ટ કર્યા તો એ સેવાની સ્પષ્ટ સમજૂતી આપણી પાસે છે. તો હવે પ્રશ્ન એ થાય
કે અટકી ક્યાં જઈએ છીએ. જેમ ઘણી વાર એવું લાગે કે જ્ઞાન તો હું સ્પષ્ટ સમજી છું, પણ જ્ઞાન સ્પષ્ટ સમજી હોવા છતાંય બાબાજી સ્થિતિ બનાવવા માંગે છે, એ સ્થિતિ મારી કેમ નથી બનતી? બાબા જો મેરે બચ્ચે તો એસે હોને ચાહીએ, ક્યુંકી તુમ મેરે બચ્ચે હો, જિસમે ભય નહીં હોના ચાહીએ, જો શક્તિહીન નહીં હો સકતે. તો ક્યારેક ક્યારેક બાબાની આ વાત આપણે અંદરથી લાગી જાય છે કે વાત તો સાચી છે, બધી જ પ્રાપ્તિ હોવા છતાંય, લક્ષ સ્પષ્ટ હોવા છતાંય પણ આજે અંદરથી આપણે પોતાને એ લક્ષ્ય સુધી પહોંચવામાં ક્યારે શક્તિહીન ફીલ કરીએ છીએ, શા માટે? તો એક જ કારણ છે કે ક્યાંક માયા આપણને વળગી જાય છે. બધું જ સમજવા છતાં માયા એવા એવા રૂપો સામે આપણી સામે આવે છે કે જાણવા છતાં પણ આપણે કરી શકતા નથી. તો આપણે વિધિસરે પોઈન્ટને સમજીશું. અમારા એક પરિવાર કે સામને શિવ બાબાને હર બાતો કો સ્પષ્ટ કિયા હૈ. તો જે વાતો આપણી સામે સ્પષ્ટ થઈ છે, એ સ્પષ્ટ થયેલી વાતોને આપણે પોઈન્ટ વાઇઝ સમજીશું. જ્ઞાન માર્ગમાં આપણને સમજાવવામાં આવે છે આપણા ચાર વિષય છે, જ્ઞાન, યોગ, ધારણા અને સેવા. ચાર આપણા વિષય છે. જ્ઞાન અને યોગની દરેક પોઈન્ટ રેગ્યુલર મુરલી દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે. રોજ મુરલીમાં આપણે સાંભળીએ છીએ કે મેરે મીઠે બચ્ચે અમૃત વેલે બાબા કે સામને આવો, યે ભગવાન પિતા કે રૂપ સે પાલના દેને કે લીએ આપકે લીએ બેઠા હૈ. કેટલી વાર આ વસ્તુને આપણે સાંભળી ચુક્યા છીએ, યે ભગવાન મારી રાહ જોવે છે, મારી પાલના માટે ભગવાન બેઠા છે. હવે સૌથી પહેલી માયા આપણા આ પુરુષાર્થની વચ્ચે આવે છે, અમૃત વેલાનો યોગ. ઘણી વાર મુરલી સાંભળીએ ને તો બાબા કે બચ્ચો કો તો 2 બજે ઉઠના ચાહીએ. પિતાનો પ્રેમ છે ને એટલે શું કહેશે, કોઈ વાત નહીં, અગર 2 બજે નહીં ઉઠ સકતે તો 3 બજે ઉઠો, અગર 3 બજે બી નહીં ઉઠ સકતે તો 4 બજે ઉઠો. એનાથી વધારે કેટલી સગવડતા હોય. આપણે જેમ આપણે ઈચ્છીએ છીએ, જેવો આપણો સંકલ્પ પહોંચે બાબા આપણને તરત જ રિપ્લાય આપે છે. આપણને એવું મહેસૂસ આપણને પોતાને થાય છે કે રાત્રે સૂતા પહેલા મેં બાબાને કહી દીધું કે બાબા તું મને મદદ કરજે સવારે અમૃત વિલાના યોગમાં. બાબાએ મદદ પણ કરી. સ્પષ્ટ છે અંદર મારું પાક્કું લક્ષ્ય છે કે આજે તો હું સંતાન બનીને બાબાનો પ્રેમ પ્રાપ્ત કરીશ, આજે હું બાબાના એ સંકલ્પોને કેચ કરીશ કે બાબા મારાથી શું કરાવવા માંગે છે. હું બાબાને કહી દઈશ, બાબા યુઝ મી, તમારો ઉપયોગ કર, હું વારંવાર બાબાને કહીશ. બધું જ શરૂ થઈ ગયું. આપણે પોતે પણ અનુભવ્યું કે મારો ખાટલો પણ હલી રહ્યો છે, બાબાને ખટિયા બી હિલા દીયા. એવું મહેસૂસ પણ થાય કે બાબાએ જાણે બાબાએ પોતે મારા શિર પર હાથ રાખ્યો અને જાણે અંદરથી એક અવાજ આપે, ઉઠો મેરે બચ્ચે, આવો મેરે પાસ. આ બધું જ જાણે આપણને લાગ્યું મેં સાંભળ્યું. બધી જ ખબર હોવા છતાં બધું જ સરસ રીતે ચાલી રહ્યું છે, બરોબર. આંખ પણ ખુલી ગઈ અને આંખ ખુલીને અંદરથી સંકલ્પ પણ આવ્યો કે હું બાબાની સામે બેસી જાઉં,
પિતાના રૂપે બાબા મારી સામે છે. એટલા સુધી સરસ ચાલ્યું અને એ જ ક્ષણે માયા આવી. તરત જ શું સંકલ્પ ચાલ્યો, ગઈકાલે સુવામાં બહુ જ લેટ થયું છે, બહુ જ થાક લાગ્યો છે, આજનો દિવસ રહેવા દો, બહુ થાકી ગયા છે, આજનો દિવસ રહ્યા દો. પછી એનાથી વધારે એ આખો દિવસ કારોબાર છે, આખો દિવસ આરામ નથી મળવાનો, અને એટલે આવી કંઈક ને કંઈક નેગેટિવ વિચારો જે એ જ ક્ષણે આપણું બધું જ લક્ષ પાક્કું હોવા છતાં પણ આ વિચાર આપણા લક્ષને ખતમ કરી દે છે. અને આપણે અમૃત વેલે યોગને બદલે આપણે આપણા પાછા જ્યાં હતા ત્યાં પાછા સૂજી છે. બીજી એક માયા એવી આવે છે કે આંખ તો ખુલી ગઈ, પછી વિચાર હવે 10 મિનિટ પછી ઉઠું છું, એટલામાં ક્યાં વાંધો, એક દિવસ 45 મિનિટ નહીં કરું, એક દિવસ 30 મિનિટ નહીં કરું, ભગવાન તો મારા પિતા છે, એ તો મને માફ કરી દેશે. યા તો વિચાર આવે કે કઈ વાંધો નહીં, સુતા સુતા પણ હું શિવ બાબાને યાદ કરી લઈશ. આ આપણે વિધિનો દુરુપયોગ કર્યો, અવજ્ઞા કરી શિવ બાબાના આ નિયમની. શિવ બાબાને હમ સબકો બતાયા, સંપૂર્ણ વિધિ સાથે શિવ બાબાની સામે આંખો ખોલીને રેસ થઈને પિતાના રૂપમાં પાલનાને પ્રાપ્ત કરો, આ સમજણ હોવા છતાં પણ માયાએ શું વિચાર્યું, આ બધા મારા બાળકો છે, હું નહીં ઈચ્છું કે 63 જન્મોથી જે મારા બાળકો છે એ બાળકો ભગવાનના બની જાય, હું ક્યારે પણ નહીં પસંદ કરું. એટલે માયાએ પોતાનું કામ કરવાનું શરૂઆત કરી દીધી. હવે આ છે સૌથી પહેલી માયા જે અમૃત વિલાના યોગમાં આવે છે. એ માયાને રોકવા માટે એનું સમાધાન શિવ બાબાએ એક શબ્દોમાં આપણને સમજાવ્યું, રજાઈ છોડેંગે તો રાજાઈ મિલેગી. બાબાએ કીધું, હે નિંદ કો જીતને વાલે મેરે બચ્ચે, આપ નિંદ્રા જીત બનો. આ સ્વમાન આપણે યાદ રાખવું પડે, પોતાને વારંવાર સમજાવવું પડે કે ભગવાનને આટલું સરસ સ્વમાન કે તું મેરે નિંદ કો જીતને વાલે પ્યારે બચ્ચે હો, તું માસ્ટર સર્વશક્તિમાન હો. આ વસ્તુ બાબાએ આપણને સંભળાવી. એટલે પહેલું સ્વરૂપ માયાનું જે રૂપ છે એ અમૃત વેલાના યોગને તોડવા માટે આવે છે. પછી શરૂ થાય છે, ઘણીવાર અમૃત વેલાનો યોગ પણ કર્યો સરસ રીતે, એવું પણ ફીલ કર્યું કે બહુ સરસ આજે યોગ લાગ્યો, બહુ સરસ કનેક્ટ થયું મારું માઇન્ડ. પણ બીજી વસ્તુ તરત જ એ આવશે કે થોડોક આરામ કરી લો, એકાદ કલાક છે, એક કલાક પૂરો થઈ પછી ફટાફટ તૈયાર થઈ મુરલી ક્લાસમાં પહોંચી જઈશ. મુરલી ક્લાસની બધી જ સમજ કે ભગવાનને કહા, ભગવાને કીધું હું તમારા માટે મારું પરમધામ છોડું છું. ભગવાને આપણને દેવી દેવતા બનાવવા માટે પોતાનું સ્થાન છોડ્યું, આપણને શિક્ષકના રૂપે પાલના આપવા માટે આંગળી પકડીને ચલાવ્યા જ કરે. મુરલી ક્લાસમાં સતત આપણને સમજાવે, તું ગોડલી સ્ટુડન્ટ, તું સ્પેશિયલ સ્ટુડન્ટ હો, ઓલમાઇટી ઓથોરિટી તુમે પઢા રહે હો. આ બધી જ આપણને બ્રાહ્મણ આત્માઓને ખબર છે. મુરલી ક્લાસનો ટાઈમ પણ થઈ ગયો, પહોંચવાની તૈયારી પણ છે, આપણને ખબર છે કે મારે તૈયાર થઈને મુરલી ક્લાસમાં પહોંચવાનું છે. આપણે જાણીએ છીએ કે આ ક્લાસની અંદર મારી ખૂબ વેલ્યુ છે, ખૂબ સરસ સંગઠન છે, પણ આ સંગઠનમાં ભગવાને મને સ્પેશિયલ સ્ટુડન્ટનું ટાઇટલ આપ્યું છે, સરસ રીતે આ જાણીએ છીએ. ત્યાં કઈ માયા આવશે,
આજની તારીખે આજના સમયમાં મુરલી ક્લાસમાં આપણને નહીં જવા દેવા માટે માયા, પહેલી માયા આવે છે એ કઈ વાંધો નહીં, મોબાઈલમાં સાંભળી લઈશું, ટીવીમાં તો આજની મુરલી આવે જ છે એટલે ટીવી દ્વારા આપણે સાંભળી લઈશું. હવે બને છે એવું કે મુરલી મોબાઈલમાં હોય કે ટીવીમાં હોય, એ મુરલી તો આવે છે, મુરલી તો સરસ જ છે, પણ થાય છે શું, જે સેન્ટરનું વાતાવરણ છે, સેન્ટરનું જે સંગઠન છે, એ વાતાવરણ આપણે સ્થાન પર ઊભું નથી કરી શકતા, ગમે તેટલો પ્રયત્ન કરીએ આપણે પણ એ વાતાવરણ ઊભું નહીં કરી શકીએ. એટલે ભલે આપની આપને ત્યાં તો ઇન્ડિયા જેટલી સગવડતા નથી મને ખબર છે, પણ તે છતાંય વીકમાં એક વાર બે વાર જ્યાં સંગઠનના મુરલી ક્લાસ થાય છે, કારણ કે સંગઠનનું મહત્વ આખું અલગ છે. એટલે બાબાની શ્રીમત એ જ છે કે બાબાએ જે રીતે કીધું મુરલીમાં બાબાની સામે બેસો, અપને આપકો ગોડલી સ્ટુડન્ટ સમજો, ભગવાનની એક એક પોઈન્ટ મારા કલ્યાણ માટે છે, એ જ વસ્તુ બાબાએ બહુ જ સમજાય કરે, એક પોઈન્ટ અગર આપને મિસ કી તો લાખો કા ખજાના આપને મિસ કિયા, એક એક પોઈન્ટની કિંમત પદ્મોથી પણ વધારે છે, આપણે આ શું મિસ કર્યું, આટલું સમજીએ તો પણ મચ્છે માયા આવી જશે ના, ઘરમાં બધી જ સગવડતા છે આપણે, અને ઘરમાં એ સગવડતા છે તો આપણે એનો પૂરેપૂરો લાભ ઉઠાવી લઈએ. એટલે મુરલી ક્લાસની અંદર, અને મેં મારો એક અનુભવ જોયો છે કે તમે એક વાર મુરલી મિસ કરો, બીજા દિવસે તમે મિસ કરો, ત્રીજા દિવસે મિસ કરો, પછી ખતમ, પછી એ જે એનર્જી હતી, એ જે ફિલિંગ હતી આપણને મુરલી માટે, એ ધીરે ધીરે ઓછી થઈ જશે, એવું લાગ્યા કરશે આટલા વર્ષોથી જ્ઞાનમાં ચાલીએ છે, આટલા વર્ષોથી મુરલી સાંભળતા જ આવ્યા છે, સાંભળતા જ આવ્યા છે. તો માયા એક નેગેટિવ સંકલ્પ ટચ કરાવે છે કે એક દિવસ નહીં સાંભળે તો શું ફરક પડી ગયો, એક દિવસ મુરલી નહીં સાંભળે તો થોડી આપણે અવગુણી બની જવાના છે, તેનાથી કઈ જ ફરક નહીં પડે. આ એક નેગેટિવ, કારણ શું છે કે માયાએ પોતાના સંતાનોને ભગવાન તરફ વળવા નથી દેવા, મુખ્ય પ્રોબ્લેમ આ છે, અને એટલા માટે મુરલી ક્લાસને રોકવા માટે માયા આવી આવી રીતે આપણી સામે આવી જાય છે. આ બીજી માયા છે. પછી ત્રીજા પ્રકારની જે માયા આવે છે એ ધારણાઓની વચ્ચે આવે છે. એટલી સરસ ધારણાઓ આપણે આમ આપણે શાંતિથી વિચારીએ તો એક એક ધારણાને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણી અંતરાત્મા એક જ જવાબ આપણને આપશે કે એક એક ધારણા એ મારા જીવનની સેફ્ટી છે, એ મારી તાકાત છે, અને એ ધારણાની વાત જ મારા માટે સ્પેશિયલ બાબાની પાલના છે. એટલે તો બાબા મુરલીમાં ઘણી વાર કહે છે, યે બાત મેં અપને બચ્ચો કે સામને બોલતા હું, મેં ખાસ બચ્ચો કો કહેતા હું, યે આમ દુનિયા કે લિયે નહીં હૈ, મેં અપને બચ્ચો કે લિયે કહેતા હું. એક એક ધારણાની વાતો જે આપણી સામે આવે છે, આપણે બધા જ જાણીએ છીએ, એટલે જ તો આપણે જ્ઞાનમાં ચાલીએ છીએ સરસ રીતે, જ્યાં સૌથી પહેલી ધારણા જે આવે છે પવિત્રતાની, સૌથી પહેલા સિસ્ટમેટિક બાબાએ આપણને યાદ અપાવી કે તુમ ખુદ હી પવિત્ર આત્મા હો, તમે એક શુદ્ધ આત્મા છો, અને પવિત્ર આત્માઓની સ્મૃતિ અપાવવા માટે બાબાએ એના કરતા પણ વિશેષ શું કીધું કે કલ્પ પહેલે વાલી દેવાત્મા હો તું, તુમ કલ્પ પહેલે વાલી વિજયી આત્મા હો, સંપૂર્ણ પવિત્ર આત્મા હો. એટલી સરસ રીતે બાબાએ આપણને યાદ અપાવ્યા જ કર્યું, અપાવ્યા જ કર્યું, ને આપણે દિલથી આ ધારણાને આપણા જીવનમાં
સ્વીકારી લીધી. સ્વીકારી છે એટલું નહીં, આજના ક્ષણ સુધી આપણે સ્વયં અનુભવ કરીએ છીએ કેટલી શ્રેષ્ઠ અને ઊંચી ધારણા છે, એટલી ઊંચી. અને આજની તારીખે આપણને મહેસૂસ પણ થાય છે કે તુમ બ્રાહ્મણ આત્મા દેવાત્માઓ સે ભી ઊંચે હો, જે અશક્ય છે દુનિયા માટે. અને આ વસ્તુને, આ ધારણાને આપણે આપણા જીવનમાં એક અંગ તરીકે સમાવી લીધી, સમજી ગયા. સરસ રીતે ચાલે, વર્ષોના વર્ષો ઘણીવાર અમે જોતા હોઈએ છીએ, કોર્સ કરાવતા હોઈએ, કોર્સ કરાવતા કરાવતા જ્યારે ધારણાનું લેસન આવે ત્યારે બાબાના જે બાળકો, જે બાબાના બાળકો બનવાના જ છે, એ જ ક્ષણે સ્વીકારી લેશે, હા હું આને અપનાવીશ. અને સરસ રીતે અપનાવી પણ લે છે, સરસ રીતે ચાલી પણ જાય છે. પણ ક્યારેક એવું થાય કે જ્યારે દુનિયાના કારોબાર સાથે સેટ થવાનું હોય, જ્યારે પરિવાર સાથે સેટ થવાનું હોય, ત્યારે પરિવારમાંથી અમુક પ્રકારના તોફાનો આપણી ધારણાઓને લઈને ઊભા થતા હોય છે. હવે ત્યાં જ આપણે થોડા કન્ફ્યુઝનમાં આવી જઈએ છીએ કે એક તરફ મારા માટે અલૌકિક પરિવાર છે, આ એ અલૌકિક પરિવાર કે જ્યાં સતત ભગવાનની પાલના મળી રહી છે, વિશેષ આત્માઓની પાલના આપણને સતત પ્રાપ્ત થઈ રહી છે. એક તરફ આપણને આ પાલના છે, પણ બીજી તરફ આપણો એક લૌકિક પરિવાર છે, જે લૌકિક પરિવારમાં બાબાની મુરલીમાં આવે કે ઉનકે સાથ ભી સ્નેહ સે ચલો, ભલે પરિવાર સે મોહ નહીં રખો લેકિન અલૌકિક પ્યાર સબકો દો. હવે ત્યાં જે માયા આવશે, એ માયા એ આવશે કે જ્યાં લૌકિકની અંદર એ અલૌકિકતા સમજાશે નહીં, જેને આપણે સમજવા માંગીએ છીએ. તમે જેને માનો છો આ મારું ફેમિલી છે, એ સ્વીકારવા નહીં દે. અને ધીરે ધીરે એના માટે અનેક પ્રશ્નો ઊભા થશે કે જો આવી રીતે તમારી જેમ ધારણાઓના પવિત્રતાના બળે ચાલવાનો પ્રયત્ન કરીશું તો દુનિયા આગળ કેવી રીતે વધશે, આવા પ્રશ્નો ઊભા થશે. પણ એ લૌકિક દુનિયાની વાતો છે. પણ જ્યારે એ લૌકિક દુનિયાની વાતોને જ્યારે અલૌકિક પરિવારને ટચ થાય તો આપણા માટે બહુ મોટી માયા છે, ત્યાં આપણે બહુ જ અંદરથી ચેકિંગ કરવું પડે છે કે મેં મારું જીવન મારી રાજી ખુશીથી, મારા વિશ્વાસથી મેં ભગવાનને સોંપેલું છે, મને સંપૂર્ણપણે ભગવાન પર વિશ્વાસ છે. તો એ માયા ક્યારેક ક્યારેક પવિત્રતાની પોઈન્ટને લઈને એ માયા વચ્ચે આવી જાય છે. પણ ત્યાં એવું કહેવાય છે કે સાચી રીતે શિવ બાબાએ જે આત્મા સમજ કરકે શિવ બાબા સે યોગ લગાવો, સર્વશક્તિદાતા, સંપૂર્ણ ગુણોના સ્ત્રોત અને શક્તિઓના સ્ત્રોત પરમપિતા શિવ પરમાત્મા છે. ભગવાને આપણને ખૂબ પ્રેમથી કીધું, જબ કોઈ ભી ઉલઝન હો તો મેરે સામને આકે બેઠો. અને ભગવાનની એ દ્રષ્ટિ જ્યારે આપણા ઉપર પડે છે ત્યારે આપણામાં આ ધારણા ઉપર ચાલવાનું સંપૂર્ણ બળ પ્રાપ્ત થાય છે. ભગવાનનો વિશ્વાસ છે મેરે બચ્ચે જીતેંગે, એટલે એ ધારણાને મજબૂત કરવા માટે સતત આપણે પોતાને સમજાવવું પડે છે, મેં કલ્પ કલ્પ કી વિજયી આત્મા હું, હું જ દેવાત્મા બનીતી અને હું જ દેવાત્મા બનીશ. એટલે પવિત્રતાની ધારણાને લઈને કોઈ પણ માયા વચ્ચે જ્યારે આવે ત્યારે આપણે આ જ્ઞાનની પોઈન્ટથી અને ભગવાને આપેલા સ્વમાનને લઈને આ ધારણાને પર મજબૂત બનીને ચાલીશ. બીજા પ્રકારની જે આપણી ધારણા છે, જ્યાં બાબાએ કીધું જૈસા અન્ન વૈસા મન, આપણે ભગવાનના સંતાનો છે, આપણને ખબર છે કે મારા હાથે બનેલું ભોજન એ ભગવાનનો પ્રસાદ છે.
ભગવાને આપણને કે કોઈ ભી ચીજ બનાવો ભગવાન કી યાદ મે બનાવો, ઓર ભગવાન કી યાદ મે બના હુઆ ભોજન બ્રહ્મ ભોજન હોતા હૈ. આ વસ્તુ આપણે જાણીએ છીએ. એટલે ભોજનનું આપણા યજ્ઞમાં ભગવાને ખૂબ જ એનું મહત્વ સમજાવ્યું છે. હવે આ ધારણાને લઈને કઈ કઈ માયા આવે છે. ક્યાંક પ્રસંગમાં જવાનું થાય, ઘણી વાર એવા સંજોગો ઊભા થાય કે જે સંજોગો આપણે મજબૂર કરી દે કે ના આજનો દિવસ ચાલશે. બાબાએ મુરલીમાં કીધું છે ને કે અગર એસી કોઈ વાત આ જાય તો દ્રષ્ટિ દેકર ખા લેના. પણ એ કોને કીધું છે બાબાએ? બાબાએ બંધનવાળી આત્માઓને કીધું છે, એ આપણને નથી કીધું. મને યાદ આવે છે કે એક વખત રમેશભાઈનો ક્લાસ અમે સાંભળ્યો હતો, તો રમેશભાઈ અને વિશ્વરતન દાદા બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અને બંનેના એમના વ્યવસાયને લઈને બંને કંઈક ફોરેનમાં આવવાનું થયું. તો એ વખતે તો એકદમ શ્રીમદનું ચુસ્તપણે પાલન કરતા હતા, એક એક આજ્ઞાનું પાલન એમના જીવનમાં હતું, અને એ જ એમના જીવનની તાકાત હતી. જ્યારે કોઈ પણ વ્યવસાય માટે બહાર જવાનું થાય, તો જેમ આજે પણ અમે સેન્ટરોમાં અમને સમજાવવામાં આવે છે કે જેવા તમે સેન્ટરની બહાર નીકળો, શિવ બાબાની આજ્ઞા સાથે નીકળો કે હું જઈ રહી છું, અને એ આજ્ઞાનું પાલન આ વરિષ્ઠ ભાઈઓ બહુ જ પ્રેમપૂર્વક કરતા હતા. તો બંનેને જ્યારે જવાનું થયું તો બ્રહ્મા બાબાને પૂછવા ગયા. તો વિશ્વરતન દાદાને બાબાએ એવું કીધું કે અગર એસી હાલત હો તો તુમ કહીં ભી ખા સકતે હો. અને રમેશભાઈ જ્યારે મળવા ગયા તો રમેશભાઈને એમ કહેવામાં આવ્યું કે તુમ નહીં ખા સકતે. કહેવાનું તાત્પર્ય કે કંઈક લોકો માટે આ શ્રીમત હોય છે કે તુમ દ્રષ્ટિ દેકર કે ખા સકતે હો, પણ આપણે બ્રાહ્મણ આત્માઓ સુસ્ત છે. બાબાની એ પોઈન્ટને આપણે આપણા સ્વાર્થ ખાતર, આપણે આપણી પોતાની સગવડતા ખાતર એનો ઉપયોગ કરવા માંડ્યા. કઈ વાંધો નહીં, બાબાએ કીધું છે ને દ્રષ્ટિ દેકર કે ખા લેના. પણ એ જ વખતે આપણે યાદ કરવાનું છે કે આ બ્રહ્મા ભોજન નથી, આ ભોજનનો ભગવાનને ભોગ નથી લાગ્યો, અને આપણે કેવી રીતે સ્વીકાર કરી શકીએ? પણ આ જે માયા, એક દિવસ ખાઈ લઈશું તો કઈ બ્રાહ્મણ જીવનથી અટકી નથી જવાનું. કઈ કેવો પરિવાર છે, આવો પ્રસંગ છે, પછી જો એમને ત્યાં આપણે નહીં ખાઈએ ને તો એ આપણે ત્યાં નહીં આવે. પછી આપણી આ જે આપણું સંગઠન છે, આપણું જે એકબીજા માટેનો પ્રેમ છે, એ પ્રેમ આપણું નહીં સચવાય. આવી આવી પ્રકારની માયા. પણ એક જ કારણ છે કે આ આજ્ઞાનું ઉલ્લંઘન થવાનું એક જ કારણ છે કે સૂક્ષ્મપણે એમાં આપણું સ્વાર્થ છે. સૂક્ષ્મપણે આપણે એવું સમજીએ છીએ કે આપણે દુનિયાના માણસોની જરૂર છે. ભગવાન તો નિરાકાર છે, અને નિરાકાર તો ક્યાં સુધી આપણી સાથે રહીએ? આપણે સાકારમાં રહેવાનું છે, આપણે સાકાર દુનિયામાં ચાલી રહ્યા છે. સાકાર દુનિયામાં જ્યાં રહેવાનું હોય ત્યાં તો આપણને આ બધા માણસોની જરૂર પડશે. જો આપણે એમનું અન્ન નહીં સ્વીકારે તો આપણી સાથેનો સંબંધ તોડી નાખશે. આવી એક માયા વિચારોના રૂપમાં આપણી અંદર પ્રવેશે છે, અને આપણે આ ખાનપાનની ધારણાને તોડી નાખીશું. પણ સાચો મેં બ્રહ્માકુમારી જીવનના અનુભવના આધારે હું સ્પષ્ટપણે સમજુ છું કે કોઈ જ કારણ નથી હોતું, ફક્ત દ્રઢતાની ખામી છે. બાકી જ્યાં કહેવાય છે ને મન ચંગા તો અખરોટ મેં ગંગા, કથરોટ મેં ગંગા, આખી મનની અંદર મનને વિચલિત કરનારા વિચારો હોય છે આ, કે જે વિચારો મારી ધારણાને કમજોર કરી નાખે છે. આવી આવી એવી દુનિયાવી વાતોને મગજમાં યાદ કરીએ, અને એ વાતો મગજમાં જેવી યાદ આવે
એટલે આપણી વચ્ચે આ પ્રકારની માયા આવી જાય. ખાઈ લો એક દિવસ, કશો જ ફરક નહીં પડે. એક દિવસ ખાઈ લો, પછી સાંજે સરસ મજાનો યોગ લગાડી દઈશ, બાબા મને માફ કરી દઈશ. આવું ક્યાંય મુરલીમાં આવ્યું? એકે મુરલીમાં નથી આવ્યું. જાતે ને જાતે આપણે પોતાને આવું સમજી લઈએ છીએ કે આ વસ્તુ બનશે પછી આમ થશે તેમ થશે, એટલે આમ કરવું પડે. પણ આપણે યાદ રાખીશું કે દેવાત્મા બનવાનું છે, એટલે દેવાત્મા માટેનું જે ભોજન હોય એ ભોજનને જ હું સ્વીકાર કરીશ, વધારે નહીં. પછી એનાથી આગળની જે માયા છે એ છે આજકાલ ટીવીની માયા, મોબાઈલની માયા, જેને ડિજિટલ માયા કહેવાય છે. આખો યુગ અત્યારનો એવો થઈ ગયો છે. ટોટલ આપણે આપણા સાથે રહેલા સાધનોને ટોટલ નિર્ભય બની ગયા છે. જરૂરી છે દરેક સેન્ટરો પણ ટીવી રાખવામાં આવી છે, પણ એવું કહેવાય છે ને કે એ ટીવીનો ઉપયોગ, એ મોબાઈલનો ઉપયોગ ખરેખર બહુ જ સરસ સેવાનું માધ્યમ છે. પણ એ સેવાના માધ્યમના સ્થાને બાબાએ આપણને કીધું, સાધન ઓર સુવિધા કે બીચ ભલે જીવો, ભલે એની વચ્ચે રહીએ, પણ આપણે એને નિર્ભર ના બની જઈએ. એ કંઈ આપણું બંધન નથી, પણ આપણી હાલત કેટલી માયાવી એ દુનિયાની વચ્ચે, માયાવી આ સાધનોએ આપણને ટોટલ મજબૂર કરી દીધા. એમ તરત ટીવી ઓન કરી દઈએ અને ટીવી જેવું ઓન થશે તરત જ સામે ન્યૂઝ કેવા, વ્યર્થ સમાચાર, ટોટલ વ્યર્થ સમાચાર. બીજું, ટીવીની અંદરના અનેક પ્રકારના એ જે શો છે, જે શો આવે છે રોજ, એમ એક પ્રકારની આદત પડી જાય કે આજે આ સિરિયલ પૂરી થઈ ગઈ, હવે પાછો એ સિરિયલ પૂરી થાય એટલે એનો અંત એવો હોય એકદમ ક્લાઇમેક્સ, એકદમ આપણને અંદરથી વિચાર આવે કે હવે આગળ શું, હવે આગળ શું. અને એ જ આપણો વિચાર આખા દિવસના પુરુષાર્થને અટકાવી દે. આપણું નોલેજ તો એમ કે છે, હું તીવ્ર પુરુષાર્થી આત્મા છું, હું શિવ બાબાની સંતાન છું, શિવ બાબાએ મને એટલે સુખ આપ્યું છે, એટલો આનંદ આપ્યો છે કે મારે એના પર કોઈ નિર્ભર રહેવાની જરૂર નથી. પણ આ શું કર્યું, ટીવીના સિરિયલો, ટીવીના અમુક શો, ટીવીના આજે ન્યૂઝ છે, અને એ સાંભળતા ને એ સાંભળતા સાંભળતા જ્ઞાનની પોઈન્ટ ભૂલાઈ જાય છે. અત્યાર સમયની આ માયા છે, અત્યારના સમય મોબાઈલની એ માયા છે. ખરેખર બહુ જ સરસ સેવાનું માધ્યમ છે, ખૂબ સુંદર સેવાનું સાધન છે, પણ એ સેવાના સાધનનો ટોટલ દુરુપયોગ, એનો જે સંગ લાગી ગયો કે ઓનલાઈન ન્યૂઝ, ઓનલાઈન શોપિંગ, વિડીયો ગેમ, યુટ્યુબની અંદરની વાતો, સતત આપણું જે માઇન્ડ છે એ માઇન્ડ આ બધી વાતોમાં સેટ થઈ ગયું. એક વખત એક આતંકવાદી હતો, એ આતંકવાદીનો ઇન્ટરવ્યુ લીધો કે આતંકવાદી બનવાનું પાછળનું કારણ શું, તું બચપન મેં ક્યા કરતે થે? તો એણે એવો જવાબ આપ્યો કે બચપન મેં હંમેશા વિડીયો ગેમ ખેલતા થા. એવી એ એવી વિડીયો ગેમ હોય કે જ્યાં સતત મારામારી, સતત આને સાથે આને હરાયો, આને હરાયો, આને હરાયો. હવે સતત આ જ વસ્તુ જોવાને કારણે એના સબકોન્શિયસ માઇન્ડની અંદર એક પિક્ચર ક્લિયર થઈ ગયું, મારે બધાને મારવાના છે. અને આ મારવાને લઈને એના આ સ્ટેજ સુધી એ વ્યક્તિ પહોંચી ગઈ અને આતંકવાદી બની ગયો. પણ હમ બાબા કી સંતાન, આપણે બાબાના બાળકો છીએ, એટલે થોડુંક આપણે એના પર કંટ્રોલ કરીશું કે આ મોબાઈલ આપણી માયા ના બની જાય. ઘણા એ સરસ ક્લાસીસ જ્યારે આપણે સાંભળીએ તો બહુ સુંદર વાત સમજાય છે કે તમારે ઉપયોગ કરવો પડે એ જરૂરી છે, તમારી સાથે એને રાખવું પડે એની જરૂરી છે,
પણ સતત એ જ વિચારોનો કોનો મેસેજ આવ્યો હશે, કોનો મેસેજ આવ્યો હશે? એનાથી તો આપણે પોતાને દૂર રાખી, ભયંકર માયા છે આ, એવી માયા છે કે જે જ્ઞાન અને યોગમાં ઢીલા કરી દેશે આપણને. એટલે સરસ રસ્તો એનો કાઢ્યો છે, જે મેં સાંભળ્યો હતો કે રાત્રે 9 વાગ્યા પછી મોબાઈલ બંધ કરી દેવો, અને અહીંયા સવારે અમૃત વેલા મુરલી ક્લાસ કે 8:30 પછી મોબાઈલ ઓન કરવાનો, ત્યાં સુધી મોબાઈલ નહીં જોવા. અને ધીરે ધીરે આપણે પોતાને જ્ઞાન અને યોગને, યોગી તો આત્મા, હું જ્ઞાની તો આત્મા, એ શબ્દને જ્યારે આપણે પોતાને સમજાઈશું અને સમયનું જ્યારે આપણને ભાન થશે, હું કેટલો જ મારો સમય આમાં વેસ્ટ કરી રહી છું, મારે આ ન કરવો જોઈએ, ભગવાનનો કેટલો મોટો પ્રોજેક્ટ છે જ્યાં મારે ટાઈમ આપવાનો છે, ભગવાનના આ કાર્યમાં મારે પોતાનો સમય આપવાનો છે, જો એ વાત આપણને સમજાઈ જાય તો એ સમજણની વાત, એ માયાથી આપણે પોતાને દૂર કરી શકીશું. પછીની જે એક માયા છે એ સેવાના ફિલ્ડમાં આવતી હોય છે. સેવાના ફિલ્ડમાં જે માયા આવે તો બાબાએ આપણને પહેલા કે તુમ મેં તુમ્હે જો સુનાતા હું વહી તુમ ઔરો કો સુનાઓ. જ્યારે અમે કોઈને પણ બાબાનો પરિચય આપીએ તો એ બાબાના પરિચય આપતા આપતા એક ટ્રેન થયું છે આપણું મગજ, જેવું કહેવામાં આ હું નથી કહેતી, આ ભગવાને સંભળાયેલી વાતો છે, બાબાએ બતાવેલી વાતો છે. બાબા કોણ છે? ભગવાનનો આ પરિચય ભગવાને પોતે આપેલો છે. આ જ્ઞાન મેં નથી સંભળાયું, જ્યાં કહેવાય ને મેં ઓર મેરાપન, આ વચ્ચે મેં કેટલી સરસ સેવા કરી, મેં કેટલા સરસ સ્ટુડન્ટ તૈયાર કર્યા, મારું સેન્ટર કેટલું સરસ ચાલી રહ્યું છે, મેં આમ સેવા કરી, મેં આમ સેવા કરી, જ્યાં સતત મારું મારું. અને એનાથી વધારે એ સેવાના માર્ગની અંદર માન, શાન, પ્રખ્યાતિ, પ્રશંસા, આ બધી વાતો જે સૂક્ષ્મ રૂપમાં બાબાના શબ્દોમાં કહેવાય કે આ રોયલ સ્વરૂપની માયા છે કે જે મને વળગી ગઈ. એક સરસ મમ્માનો ક્લાસ સાંભળ્યો હતો તો મમ્માએ પોતાના અનુભવના આધારે, મેં જબ ભી કહીં સેવા પર જાતી થી, કોઈ પણ જગ્યાએ સરસ કોન્ફરન્સ, સરસ સેમિનાર, ખૂબ સુંદર રીતે બાબાનો પરિચય આપવા જતા હતા, જેવા બાબાના ઘરમાં પહોંચે બધા પૂછે કેવી રહી સેવા, તો ફક્ત એક જ વાક્યમાં જવાબ આપે, બહુ જ સરસ સેવા રહી, બહુત અચ્છા સ્થાન થા, બસ પૂરું, એનાથી વધારે નહીં. અને એના સ્થાને અત્યારે કેટલું બધું વચ્ચે હું આ કરું છું, મેં આમ કર્યું, મેં ફલાણું કર્યું, હું જ આ કરી શકું, મારાથી જ આ ચાલે, સેવાના માધ્યમના, સેવાના ફિલ્ડમાં આવા પ્રકારની માયા આવીશું. પણ બાબાએ એક મુરલીમાં એવું કીધું હતું કે સેવા કે માર્ક્સ કિસ આધાર પર મિલેંગે, કેવા તો એના પર બાબાએ સરસ જવાબ આપ્યો, સ્વચિંતન કરો. મેં કોઈની સેવા કરી, અમે બહુ જ સરસ, અમને રોજ સમજાવવામાં આવે છે, પોતાની જાતને સમજાવે કે મેં કોઈ સેવા કરી, એ મેં સેવા નથી કરી પણ શિવ બાબાએ મારા માધ્યમ દ્વારા કોઈકનું કલ્યાણ કર્યું. આ કામ હું નથી કરી શકતી પણ હું બાબાની બની અને શિવ બાબાએ મારી અંદર આ ક્વોલિટી ભરી, સતત માર્ગદર્શન આપ્યું અને શિવ બાબાના માર્ગદર્શનથી કોઈ આત્માનું મારા દ્વારા કલ્યાણ થયું. આ સ્થિતિ છે. જ્યારે સ્વચિંતન કરું, સેવા પૂરી કરી દીધી પણ સેવાના માર્ક્સ મારે જમા કરવા હોય તો સેવા પૂરી કર્યા પછી મારે સ્વચિંતન કરવું પડે અને એ સ્વચિંતન કરતા કરતા નાનામાં નાની ભૂલ મને સમજાય કે સેવા સરસ હતી, સેવાનું સ્થાન સરસ હતું, સેવા લેનાર આત્માઓ ખૂબ પાવરફુલ હતી,
પણ તે છતાંય માયા જે આવે હું એને એટેચ તો નથી થઈ જતી, એને સતત એને નિર્ભર થઈ જવી, એની સાથે એટેચમેન્ટ થઈ જવું, એ સેવાના માર્ગની માયા છે. એટલે બાબાએ કીધું સ્વચિંતન કરો, છોટી સી ગલતી કો ભી આપ મહેસૂસ કરો. હા જી, અને નાની નાની વસ્તુને આપણે જ્યારે મહેસૂસ કરીએ છીએ ત્યાં આ વસ્તુ આવે છે. પછી સેવાના જ માર્ગની અંદર બીજી એક પ્રકારની જે માયા આવે છે એ છે બહાનેબાજી, પરચિંતન અને પરમત. આવા પ્રકારની માયા એ સેવાના ફિલ્ડમાં આવતી હોય છે. એટલે આપણો બહુ જ મોટો બ્રાહ્મણ પરિવાર છે. મેં એક વિશેષ વ્યક્તિના ક્લાસમાં એવું સાંભળ્યું હતું કે સેવાના આ ફિલ્ડમાં બ્રાહ્મણ પરિવારની વચ્ચે જે માયા આવે છે એ માયા કઈ, જેમાં અહીંયા આગળ મેં જે ફોન વાપરીએ ને એ ફોનની કંપની BSNL છે, તો એને લઈને BSNL એવું નામ આપ્યું કે આ સેવાના ફિલ્ડની માયા છે. એમાં આવે બ્રાહ્મણ સંસાર ન્યૂઝ લિમિટેડ. જ્યારે કોઈ બ્રાહ્મણ એક બીજા બ્રાહ્મણને મળે ત્યારે શું શરૂ થાય, ત્યાં જે શરૂ થાય ઇધર કી બાતે ઉધર, ઉધર કી બાતે ઇધર, એવું એવી વાતોને સપ્લાય કરવાની કે એ એવી વાત એનું મૂળ સ્વરૂપ ખતમ જ થઈ જાય. વાત કઈ જુદી હોય અને એ વાત એકબીજાને કે, બીજું ત્રીજાને કે, ત્રીજી ચોથાને કે, એ વાત અલગ અલગ જગ્યાએ પહોંચતા પહોંચતા એકદમ એનું સ્વરૂપ બદલાઈ જાય. આ પરદર્શન, પરચિંતન અને પરમતની વાતો. પછી આખી ચર્ચા એક તરફ મુરલી ક્લાસ સરસ રીતે સાંભળવાનો, મુરલીની દરેક વસ્તુને એટલી સરસ નોટ કરવાની અને બાબા સામે એટલો પ્યાર પ્રાપ્ત કરવાનો કે હું સ્પેશિયલ સ્ટુડન્ટ છું. પણ જેવો એ ક્લાસ પૂરો થાય અને અલગ અલગ જગ્યાએ, અત્યારે તો ફોનનું માધ્યમ, વોટ્સએપનું માધ્યમ, અત્યારે એવા બધા માધ્યમો છે કે જ્યાં એક નાની નાની વાતો સ્પ્રેડ થાય છે. હવે વસ્તુ એ છે કે આ એવી એવી વાતો છે કે જે વાતો આપણી જ્ઞાનની તાકાતને ખતમ કરી દે. આ માયા છે, દેખાતી નથી પણ ધીરે 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 આ બધી આદત જે છે ને એ આદત આપણા જ્ઞાનની જે આપણને પ્રાપ્તિ થઈ છે, જ્ઞાનથી જે આપણને શક્તિ મળી છે ને એ શક્તિને ખતમ કરી દે છે. તો ઘણીવાર અમે સાંભળીએ, બધાને સંભળાવીએ કે જેવો મુરલી ક્લાસ પહેલો થાય, પૂરો થઈ જાય તો એક કલાક સુધી કોઈ આગી પાછી વાતચીત નહીં કરવાની, કોઈ આડી અવળી વાતોમાં પડવાનું છે. તેનું મહેસૂસ થશે કારણ કે શિવ બાબાની વાતો બહુ જ સુંદર અને સિરિયસ હોય છે કે જે આપણી આત્મિક ઉન્નતિ માટે હોય છે. અને આવી આત્મિક ઉન્નતિની વાતોને સાંભળીને આપણે પોતાનામાં પાવર ભર્યો, સ્પેશિયલ એક કલાકનો ટાઈમ આપણે સ્પેર કર્યો આપણા કલ્યાણ માટે, અને જેવું એ પૂરું થાય એટલે આ સંસાર સમાચાર શરૂ. આ કેવી માયા છે? આ એવી માયા છે કે જે જ્ઞાન અને યોગની વાતોને કમજોર કરી દે છે. આ એ પ્રકારની છે ને, આપણે યોદ્ધાઓ છીએ એટલે આવું બધું યુદ્ધ આપણી સામે હોય છે, આવું બધા એટ્રેક્શન આપણી સામે છે, પણ જીતી જવાશે. બાબાનો પ્યાર છે અને બાબાને સૂક્ષ્મ હાથ, બાબાનો પ્યાર ભરો હાથ આપણા મસ્તક પર છે એટલે આને જીતી શકાશે. પણ આપણે ધ્યાન રાખવું પડશે કે આપણે ક્યાંક આમાં તો નથી ફસાયેલા. પછી આનાથી વધારે એક માયા છે સુખ અને સુવિધા, જ્યાં અમને વારંવાર જ્યારે જ્યારે અમારી ભઠ્ઠી થાય, જ્યારે અમારું સંગઠન ભેગું થાય ત્યાં સતત અમને એક માર્ગદર્શન આપવામાં આવે છે, સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ. ભલે આપણું જીવન એ સાદગી ભર્યું છે પણ આપણા વિચારો ખૂબ ઊંચા છે,
અને એ વિચારોને લઈને તો આપણે બાબાના બાળકો બની ગયા અને બાબાને જીવન સમર્પિત પણ કરી નાખ્યું. બાબાને જીવન સમર્પિત કરે સમય જવા માંડ્યો, આ વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ. અમારું સમર્પિત જીવન છે. આપ પણ એક બ્રાહ્મણ પરિવારમાં છો અને મને આટલા વર્ષથી આ સેવામાં હું છું એટલે એ તો હું ફીલ કરું જ છું કે બ્રાહ્મણ પરિવાર સામે કઈક પ્રશ્નો એવા આવતા હોય છે. અને ઘણીવાર એ પ્રશ્નો જે છે ને, એક પારિવારિક હોય, એ મિત્ર સર્કલના હોય, ક્યાંક સમાજના હોય, ક્યાંક સોસાયટીના હોય, જે સામનો અમારે બ્રહ્માકુમારી બહેનોને નહીં કરવામાં આવે, જે સામનો આપે કરવાનો આવતો હોય છે. તો એવા સમયે આ ધારણા સખત મદદરૂપ બનતી હોય છે કે ભગવાનની બનીને જ હું સુખી થઈ ગઈ છું, ભગવાનની સાથેના સંપર્કે જ મને સંપૂર્ણ સુવિધા પ્રાપ્ત કરાવી દીધી છે, મારે કશાની જરૂર નથી. એક આપણી અંતર આત્મા અંદરથી સ્વીકાર કરશે. આપ પોતે મહેસૂસ કરશો કે જ્યારે આપ બ્રાહ્મણ પરિવારના સંગઠનમાં હોય અને જ્યારે આપ લૌકિક દુનિયાના કોઈ સંપર્કમાં આવો, કેટલો ફરક પડી જતો હોય છે. પણ ક્યારેક ત્યાં એવી માયા આવતી હોય છે કે અમારે એ લોકો સાથે કારોબાર કરવાનો છે, એ લોકો સાથે તોડ નિભાવવાનો છે અમારે, એટલે અમારે આવી રીતે રહેવું પડે. આ તો આપણે એ લોકોના વિચારોને આપણા મગજમાં લઈએ, પણ બાબાએ જે આપણે કીધું, એક વાર તમે તમારી સ્થિતિમાં રહીને, તમારી પોઝિશનમાં રહીને, આપણને જે રીતે દિનચર્યા, લાઈફ સ્ટાઈલ જે બતાવવામાં આવી છે, આપણે એને લઈને એમની વચ્ચે ઉભા રહીએ, જુઓ શું થાય છે. માન વધી જશે, સન્માન આપવામાં આવશે આપણને, આપણી ખૂબ વેલ્યુ થશે, ખૂબ ઊંચી નજરે આપણને જોવામાં આવતા હોય છે. આ અનુભવ છે. કેટલાય બ્રાહ્મણ આત્માઓનો પણ મેં અનુભવ સાંભળ્યો છે કે એકદમ સિમ્પલ બન્યા પછી મારું માન વધી ગયું, મારા માટેનો લોકોને પ્રેમ વધી ગયો, અને મારી ચહેરા પરની રોનક જોઈને અનેક આત્માઓને વિચારાયું એવું શું પ્રાપ્ત કર્યું છે જીવનમાં તમે, તો અંદરથી એક જ જવાબ મળે, કશું જ નહીં, ભગવાનને મેં મારો હાથ સોંપી દીધો છે, મેં મારી બુદ્ધિ ભગવાન સાથે જોડી દીધી છે. તો આ જે સંકલ્પ છે, આ જે આપણી ધારણા છે, એ ધારણા આપણી મોટી તાકાત છે. એટલે આ જે છે ને સુખ અને સુવિધાઓ, એ ક્યારેક એ માયા બનીને આપણી સામે આવતી હોય છે, અને એ માયા ક્યારેક આપણી જ્ઞાન અને યોગની શક્તિને ખતમ કરી શકે છે. એટલે જ્યારે પણ આ માયા ઊભી થાય તો જેમ કહેવાય ને કે આમ ભોજન પર સંપૂર્ણ સંયમ, આમ ખાનપાન પર સંપૂર્ણ સંયમ, અને કોઈક સારી ચીજ દેખ જોઈ અને એકદમ ઈચ્છા થઈ ગઈ, કોઈક સારી વસ્તુ જોઈ અને મેળવવા માટેની અંદરની તત્પરતા વધી ગઈ, કોઈક સારું સ્થાન જોઈ લીધું અને તરત જ મને મારું સ્થાન તો આવું હોવું જોઈએ. પણ બાબાએ આપણે આવી વસ્તુ કોઈ બતાવી નથી. બાબાએ હંમેશા જ આપણને કીધું છે કે એક જ ઈચ્છા જો બાપ કી હૈ વો હૈ બાપ સમાન બન જાઓ. તો એ જ્યારે કે બાબાએ શું મારા માટે ઈચ્છા રાખી, તો એ જ્યારે હું યાદ કરું તો એ યાદ મારી આ ધારણાને મજબૂત બનાવે છે. એટલે આ ધારણા, આવી માયા જેનાથી આપણને દૂર થવા માટેની શ્રીમત મળતી હોય છે, એનાથી આગળ આપણી જે આવી સૂક્ષ્મ સ્થૂળ જેને પણ ગણો, એક માયા એવી છે કે લાંબા સમય સુધી યોગ કર્યો, સરસ રીતે જ્ઞાનમાં ચાલ્યા, ધારણામાં પણ હું પોતાને માર્ક્સ આપી શકું, સેવામાં પણ માર્ક્સ આપી શકીએ, પણ એનાથી આગળ એક માયા, જે અપેક્ષા, અપેક્ષારૂપી ઈચ્છારૂપી જે એક માયા જે બ્રાહ્મણ આત્માઓ સામે આવતી હોય છે, સતત એક વાત અંદર આવે
કે કોઈ મુજે સમજતે નહીં હૈ, હું ગમે તેટલું સારી બનીને ચાલવા માંગુ છું, હું ખૂબ સરસ રીતે મારું પરિવર્તન કરવા માંગુ છું, ખબર નહીં કોઈ મને સમજતું જ નથી. આજે એક અંદર સંકલ્પ ભૂલથી પણ આવો એક સંકલ્પ આવી જાય, કોઈ મને સમજતો નથી. અને એ વસ્તુ વિચારતા વિચારતા એમ યાદ, કમસે કમ મને યાદ તો કરે, કઈ ના કરે, મને યાદ તો કરવા જોઈએ ને. બસ હવે આ એક વિચાર ઘૂસી ગયો ને, ખતમ થઈ જશે, આપણી સ્થિતિ ડામાડોળ થઈ જાય છે. આ એક સૂક્ષ્મ માયા છે કે જે અપેક્ષાના રૂપમાં આવી ગઈ. પણ આટલા વખતથી જ્ઞાનમાં ચાલીએ, આટલી મુરલીઓ આપણે સાંભળી, તો એ મુરલીને સાંભળતા સાંભળતા એક જ શબ્દ યાદ રાખીશું આપણે, કે યજ્ઞની અંદર આપણા બ્રાહ્મણ પરિવારમાં એક પોલિસી ચાલે છે, અને એ પોલિસીનું નામ છે ઝીરો એક્સપેક્ટેશન પોલિસી. ક્યાંય હું એક્સપેક્ટ ના કરું, ક્યાંય મારે અપેક્ષા નથી રાખવી, કારણ કે મારું જીવન બાબાને સોંપેલું છે. આપણે એ દિવસ ક્યારેક આપણે શાંતિથી પોતાની જાત સાથે વાત કરીએ, પોતાની જાત સાથે વાત કરતા કરતા એ દિવસ આપણી સામે લાવો, વિઝ્યુલાઇઝ કરો કે જે મારો પહેલો દિવસ હતો, એ દિવસ હતો કે જે મેં બાબાના ઘરમાં પગ મૂક્યો હતો, બાબાના ઘરમાં પગ મૂકીને જે મને મહેસૂસ થયું હતું, એ દિવસને આપણે યાદ કરીએ. અને એ દિવસને જેવું આપણે યાદ કરીશું, એટલે આ જે છે ને, મને કોઈ સમજતું નથી, આ તો આ વસ્તુ તરત જ આપણને લાગશે આ તો લૌકિક દુનિયાની વાત છે. અહીંયા ક્યાં આપણે કોઈને સમજવાની વાત છે? અહીંયા તો આપણે એ જ્ઞાનની, જ્ઞાની તો આત્માના સંસ્કારોને કેળવવાના છે આપણી અંદર. તો આ માયાને લઈને આપણે કેમ આપણે પોતાની જાતને કમજોર કરી દઈએ? શા માટે? ઘણી વાર તો એવું લાગે, ઘણાને એવું થાય કે સેન્ટરમાં ગયા, સેન્ટરમાં અમને કંઈ પૂછવામાં જ ના આવ્યું, અમે 2-4 દિવસ ક્લાસમાં ગેરહાજર રહ્યા, અમને કોઈ ફોન પણ ના કર્યો કે કેમ નથી આવતા, શા માટે નથી આવતા. સ્વાભાવિક છે, હું પોતે ઘણીવાર મારી ભૂલ સ્વીકારતી હોઉં છું કે ઘણીવાર ફોન નથી થતો કોઈ વ્યક્તિને, નથી ફોનથી સમાચાર પૂછવામાં આવતા. પણ આ શું છે, એક આવે છે વ્યવહારની અંદર કે પૂછવું જોઈએ. પણ આ વસ્તુ જે એક માયા, કે મને પૂછવામાં નહીં આવ્યું એટલે મેં સેન્ટર જ બંધ કરી દીધું. આપણે ત્યાં જઈએ એટલે આપણને કોઈ કંઈ પૂછતું જ નથી, આપણી કોઈ વેલ્યુ નથી થતી એવો અહેસાસ થાય છે, એટલે હવેથી આપણે સેન્ટર જવું જ નથી. આપણને ઘરે બધી જ સગવડતા છે, આપણે એ સગવડતાને લઈને જ્ઞાન અને યોગમાં ચાલીશું. એના માટે કંઈ જ સંગઠનમાં જવાની જરૂર નથી. આપણો યોગ, આપણું જ્ઞાન એ આપણી સ્થિતિ છે. આ અપેક્ષારૂપી માયાએ આપણને આવી ધારણામાં કમજોર કરી નાખ્યા, એટલે આ એક માયા છે. પણ ઘણી વાર બાબા એવું કે ભગવાન સાથેનો જે પ્રેમ છે, તો ભગવાન સાથેના એ પ્રેમની પ્યાસ આપણને એટલી મહેસૂસ થાય કે મારી બધી જ પ્યાસ ભગવાને પૂરી કરી નાખી છે, બાબાએ મારી બધી જ ઈચ્છાઓ પૂરી કરી છે સાચો પ્રેમ આપીને, એવી રીતે. તો એ માયા છે. અને એનાથી આગળ એક માયા જે આવે છે, એ જે માયા છે સુસ્તિ અને આળસના રૂપમાં આવે છે. ત્યારે મારી કુમારીઓની ભઠ્ઠી ચાલતી હતી ને, તો કુમારીઓની ભઠ્ઠીમાં દાદીજીએ બહુ સરસ ક્લાસ કરાવ્યો, અને એ ક્લાસ એક મુરલીના આધારે હતો કે બહારની દુનિયાની અંદર કંઈક લોકો બહુ જ દ્રઢ છે, એટલી દ્રઢતા છે કે આજનું કામ આજે જ પૂરું કરવાનું, અને પોતાના કારોબાર માટે, પોતાની જવાબદારી માટે અને પોતાના વ્યવહાર માટે એટલા બધા ચુસ્ત છે કે જે ચુસ્તીની વચ્ચે કોઈ ઢીલાશ ના આવી શકે. એટલે એ કારોબારને લઈને એક સંસ્કાર બ્રાહ્મણ આત્મામાં બાબા દ્વારા ભરવામાં આવે છે, અને એ સંસ્કાર એ છે કે આપણે ચુસ્ત બની જઈએ, બિલકુલ સુસ્ત નહીં.
અને સુસ્તિરૂપી જે માયા છે ને એ સુસ્તિરૂપી માયા બહુ જ ખતરનાક માયા છે જે આવે છે. ઘણી વાર બાબા કહે છે ને કે અપના ચાર્ટ રખો કે પૂરે દિન મેં બાબા કે સાથ કેટલા સમય બિતાયા, કેટલો સમય તમે બાબાને યાદ કર્યો. પછી બાબા વારંવાર એક વસ્તુ પૂછે કે યોગને સમજ્યા, જ્ઞાનને સમજ્યા, તો એ જ્ઞાન અને યોગને સમજતા સમજતા સંસ્કાર પરિવર્તનની વાતોમાં આપણે કેટલા માર્ક્સ પોતાની જાતને આપી શકીએ, ત્યાં તે એક પ્રશ્ન પૂછ્યો. તો જ્યારે બાબા આપણને પૂછે આપ કોણ છો, ત્યારે આપણો અંદરથી જવાબ મળશે હમ સભી પુરુષાર્થી હૈ. આપણે વિચારીશું હું પુરુષાર્થી છું, મારું લક્ષ્ય પણ છે, મને આ જ્ઞાન માર્ગમાં ચાલવાનો ઉમંગ અને ઉત્સાહ પણ છે, બધું જ છે, તો ખામી ક્યાં છે? કઈ વસ્તુ એવી છે કે જેમાં આપણે અટકી જઈએ છીએ, એ કઈ વાત છે? એ એવા પ્રકારની એક માયા છે કે જે માયા આપણો ઉત્સાહ ખતમ કરી નાખે છે, આપણો ઉમંગ ખતમ કરી નાખી છે. શબ્દોમાં તો આપણે એમ જ બોલીએ છીએ, મારું લક્ષ્ય પાકું છે, વર્તમાન સમયનું મારું લક્ષ્ય છે કે હું સાચી બ્રાહ્મણ આત્મા છું, હું સાચી યજ્ઞવત્સ છું, ભગવાનને સિલેક્ટેડ એક આત્મા છું, આ મારું લક્ષ્ય છે, આ મારું સ્વમાન છે, માસ્ટર સર્વશક્તિમાન છું, એ બધું જ લક્ષ્ય છે. એકદમ નજીક આપણે છીએ ભગવાનને, એકદમ આપણે પોતાને ક્યારેક એવું ફીલ કરીએ કે બાબા મને જેવો પ્રેમ કરે છે એવો કદાચ કોઈને પણ નહીં કરતા, નથી કરતા. તો આટલું પુરુષાર્થનું મહત્વ છે આપણને, આટલે અવ્યક્ત બાપ દાદાને, અને વર્તમાન સમયે પણ યજ્ઞની એટલી સરસ પાલના આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ. તો બધું જ સરસ હોવા છતાંય ખામી ક્યાં છે? બહુ સરસ બાબા એક મુરલી ચલાઈ છે કે આપ જ્ઞાની આત્મા હો લેકિન ઉસે ભી આગે જાઓ, આપ જ્ઞાની તો આત્મા હો. જ્ઞાની આત્મા તો બધાય હોય, પણ જ્ઞાની તો આત્મા એટલે એ જ્ઞાન મારી અંદર ચાલી રહ્યું છે. ઘણી વાર આપણે એવો ક્લાસ સાંભળે કે આ બધી માયાવી દુનિયાની વચ્ચે એ માયાની સામે જીત મેળવવા માટે આપણે પોતાને રોજ અઠવાડિયામાં એક વખત આત્માનું લેસન, યોગનું લેસન આપણે પોતાની જાતને કરાવવું પડે, જેનાથી આપણું એક લક્ષ્ય પાકું થાય છે. તો એ વસ્તુને આપણે આગળ વધારીએ કે લક્ષ્ય પાકું છે, જ્ઞાનમાં ચાલવાનો ઉમંગ ઉત્સાહ પણ ખૂબ સરસ રીતે ચાલી રહ્યો છે, તો મારી ખામી ક્યાં છે, હું કમજોર ક્યાં પડી રહી છું? તો મુરલીમાં એક જવાબ મળ્યો, એટેન્શન કમ હૈ. એના એ ધારણા માટે, એ શ્રીમત માટે મારી જે સિરિયસનેસ હોવી જોઈએ એ સિરિયસનેસ થોડી ઓછી છે. સમજતા હોવા છતાંય તે બાબા નથી આપણને મુરલીમાં, યજ્ઞને આટલા વર્ષ થઈ ગયા, પેલો કોર્સ બી પૂરો થઈ ગયો, રિવાઇઝ કોર્સ પણ પૂરો થઈ ગયો, હવે તો આપણી સન્મુખ આપણી સામે આપણા દાદીઓ પણ નથી, કશું જ નથી. પણ આપણે સતત આપણા મનમાં એક વસ્તુને કે ભલે સન્મુખ દાદી ના હોય પણ એમના જીવનની દરેક વાતો એ આપણા માટે સંદેશ છે. તો જ્યારે એને દાદીની સંદેશની વાતોને આપણું મન સ્વીકાર કરે, ત્યારે આસપાસ જે આપણી માયાઓ જે છે એ માયાને લડવા માટેની આપણે એક તાકાત મળતી હોય છે. તો જેમ કીધું ને કે તીવ્ર પુરુષાર્થી, પાક્કું લક્ષ્ય, સાચી બ્રાહ્મણ આત્મા, શિવ બાબાની પ્રિય સંતાન, આ બધું જ હું છું, છતાં પણ એક માયા જે સતત આપણને પરેશાન કરી રહી છે, પેલી બધી માયા તો દેખાય પણ આ માયા જે દેખાય છે એ છે અલબેલાપન આ ગયા.
એક છે આળસ અને બીજું છે અલબેલાપન. સુસ્તી આવી જાય આપણને, અને એ સુસ્તીનું મુખ્ય કારણ અલબેલાપન. એમાં શું થાય કે અલગ અલગ રીતે હોય કે મારી ઈચ્છા છે જ, મારો પુરુષાર્થ પણ છે, ખૂબ ઈચ્છા અને પુરુષાર્થી હોવા છતાંય એક વિચાર એવો જ્યારે આવી જાય ને, કેટલાય સમયથી આ જ કાર્ય હું કરતી આવી છું, કેટલાય વર્ષોથી હું આ ચાલતી આવી છું, હવે તો કદાચ થોડુંક ઓછું કરીશ તો ચાલશે, એક અલબેલાપન. બીજા પ્રકારનું જે અલબેલાપન, એ આટલો મોટો બ્રાહ્મણ પરિવાર છે, બધા જ કંઈ પહેલો નંબર બને જરૂરી થોડી છે, બધા કંઈ એક સરખા ચાલે જરૂરી થોડી છે. એ એવો જે વિચાર જે છે ને અલબેલાપનનો, એ અલબેલાપનનો એ વિચાર મારી તીવ્ર ગતિને ખતમ કરી નાખે છે. એવું માયા કે બધા થોડી આમ બનવાના છે, બધા થોડી સરખા હોય, બધા થોડી સરખી રીતે ચાલશે, પણ આ આવી એ માયા. હવે એ માયા શું કરે? આ જે માયા છે ને ધીરે ધીરે કરતા અંદરને અંદરથી આપણને ખતમ કરી નાખશે, આપણી યોગ અને જ્ઞાનની શક્તિને કમજોર કરી નાખશે. અને એ કમજોરી આવતા આવતા આપણે અત્યાર સુધી જે બળ પ્રાપ્ત કર્યું એમાંથી આપણે ધીરે ધીરે દૂર થતા જઈશું. એક આ વસ્તુ છે. ઘણીવાર એવું લાગે કે આપણે પોતાને થોડાક વધારે પડતા સમજદાર માની લઈએ છીએ કે મને બધી જ ખબર છે, આ યજ્ઞમાં શું ચાલે છે, આ યજ્ઞનું શું નોલેજ છે, એમાં શું પુરુષાર્થ કરવો જોઈએ. કંઈક વધારે પડતા પોતાને સમજદાર માનવા માંડ્યું છે, અને વધારે પડતા પોતાને સમજદાર માનવામાં ને માનવામાં એક માયા જે વચ્ચે આવે છે, એ અભિમાન. એ અભિમાન નામની જે માયા છે, અહંકાર આવી જાય. અને એ અહંકાર એ એવા અંદરથી ખોખલા બનાવી દે કે કોઈ પણ કોઈક સલાહ આપે અંદરથી પસંદ જ ના પડે. કોઈ વ્યક્તિ કંઈક સારું કહે તો પણ અંદરથી આપણને જાણે આપણું સ્વમાન ગુમાવતા હોય એવું ફીલ થાય. એનાથી વધારે બાબા સરસ રીતે જ મુરલી ચલાવતા હોય, બાબાની મુરલી આત્મા કલ્યાણ માટે જ હોય, પણ અહંકારવશ આત્મા અંદરથી એવું વિચારે કે મુરલી દ્વારા મને ટોન્ટ મારવામાં આવે, આ મુરલી દ્વારા બધું, આ મુરલીમાં બધું મને જ સંભળાવવામાં આવ્યું. અરે ખરેખર કોઈ જ સંભળાવવાની વાત નથી હોતી, કોઈને કોઈ ટોન્ટ મારવાની વાત નથી હોતી. બહુ પ્રિય સંતાનો છીએ આપણે બાબાના બાળકો, અને સંગઠનમાં એક રહેવાનું છે એ આપણું લક્ષ્ય છે. એટલે આપણી અંદરની આવી જે એક અનુમાન વૃત્તિ છે, અહંકારની જે વૃત્તિ છે, આ જે માયા છે ને એ માયા આપણને થોડા કમજોર કરી નાખે છે. પછી અહંકારની સાથે અમુક માયા વહેમ અને શંકા, ક્યારેક ક્યારેક આપણો નાતો છે આ દુનિયા સાથે. આપણને એવું કહેવામાં આવ્યું છે કે તુમ સંગમ યુગી પુરુષાર્થી બ્રાહ્મણ આત્મા હો, તુમ બ્રાહ્મણ સો ફરિશ્તા હો, આ વસ્તુ આપણને કહેવામાં આવી છે. પણ દુનિયામાં તો આજ સુધી લોકો માને છે કે આ કળિયુગ છે, આ કળિયુગી દુનિયા છે. હવે એવું છે કે ક્યારેક ક્યારેક કળિયુગી આત્માઓના વધારે પડતા સંપર્કને લઈને ક્યારેક એક માયા ઘૂસી જાય છે, અને એ જે માયા છે એ અનુમાન અને શંકાના રૂપે આવે છે. ખોટા ખોટા અનુમાનો લગાવવાની આપણને ટેવ પડી જાય, ખોટું ખોટું શંકાઓ કરવાની ટેવ પડી જાય, આમ ઇઝીલી આપણે ક્યાંકથી ક્રોસ થયા, અને ક્રોસ થયા ને એ જ વખતે કોઈક વ્યક્તિ પોતાની વાતને લઈને એકબીજાને સ્માઈલ આપતા, અને અનુમાનને એ શંકાને લીધે, અનુમાનના સ્વભાવને લઈને મારા મનમાં એક કમજોર વિચાર આવી ગયો, એ મારી વાત પર હસતા હતા, એ મારી વાતને લઈને હસતા હતા, એ લોકો મારી વાતો કરતા હતા,
હવે તમે આપણે વિચારીએ કે આવું તો લૌકિક દુનિયામાં થાય, લૌકિક પરિવારમાં થાય. આપણે પોતાને એટલું તો રોજ બાબા એક શ્રીમદ વારંવાર આપણને આપે છે, તુમ કિસકી સંતાન હો, તુમ કહાં બેઠે હો, તુમ કિસકે સામને હો, યહી તો સોચો, કિસને તુમકો સિલેક્ટ કિયા હૈ, તુમ ભગવાન કે બચ્ચે હો. કેમ આપણે આવું વિચારીએ છીએ? વારંવાર બાબા આપણને એક શ્રીમદ આપે છે કે વધારે ને વધારે યાદ કી યાત્રા પર ચલો. આ એક મેઇન શ્રીમદ છે ભગવાનની, વારંવાર પોતાને આત્મા સમજીને શિવ બાબાને યાદ કરો, આપણા માટે શ્રીમદ છે. પોતાને, હું પોતાને આત્મા સમજો, એનો એક જ અર્થ છે કે આ યજ્ઞની અંદર હું એકલી ચાલું, કોઈ અપેક્ષા, કોઈ ઈચ્છા, કોઈ પ્રશંસા, કોઈની વચ્ચે મારે આવવાની જરૂર નથી. ભગવાને આપણને પસંદ કર્યા ને, ભગવાને આપણને પોતાના સંતાન બનાવ્યા ને, એ આ વિશ્વની અંદર આપણી બ્રાહ્મણ આત્માનું સૌથી મોટું સ્ટેટસ છે. અને એ સ્ટેટસને આપણે હંમેશા જ યાદ કરીએ છીએ. અને થોડોક ટાઈમ બાકી છે તો મેં એક સ્ટોરી સાંભળી હતી કે એક યોગી વ્યક્તિ હતા, સંત આત્મા હતા. અને એ સંત આત્મા, આપણી જેમ બ્રાહ્મણ આત્માઓના નિયમો હોય ને, એવી રીતે બધી જ નિયમની ધારણાઓ ખૂબ સુંદર રીતે પોતાનું સંન્યાસ જીવન પસાર કરી રહ્યા હતા. અને એમનો એક ધારણા હતી કે પોતાનું ભોજન એ પોતે જ બનાવે, પણ એને ક્યારેક આળસ આવી જાય. એટલે એ શું વિચારે કે શરૂઆતમાં ઉત્સાહ હતો તો બે ટાઈમ એ ભોજન બનાવતા હતા, પછી ધીરે ધીરે થોડુંક ઉત્સાહ ઓછો થયો અને એક ટાઈમ બનાવે અને બે ટાઈમ જમે, એવો એનો નિયમ બની ગયો. હવે જે ઝૂંપડીમાં એ રહેતો હતો એ ઝૂંપડીમાં થોડા ઉંદરો હતા. હવે બને એવું કે એ જે પણ ભોજન બનાવે તો ઉંદર એના દરમાંથી બહાર આવી સાંજ માટે જે ભોજન બનાવ્યું હોય એ ખાઈ જાય. એને ઘણી બધી યુક્તિઓ રચી કે એ ભોજનને ઉપરની ખીલી પર લટકાવે, બીજી લટકાવે, ઉપર લટકાવે, તો પણ ઉંદર એ ચડી ચડીને એનું થઈ જાય, એટલી ઉંદરમાં તાકાત. પછી એ કંટાળ્યો. એક વખત બીજો એનો એક શિષ્ય, એનો પેરેલલ બીજા એક યોગી સંન્યાસી એની સાથે રહેવાય, તો એ સંન્યાસી એની સાથે રહેતા હતા તો એણે જોયું કે આ યોગી આખો દિવસ હાથમાં લાકડી લઈને જ ફરે છે. એ કે તમે લાકડી લઈને કેમ ફરો છો? તો કે ઉંદર આવશે ને, એટલે ઉંદરને હટાવવા માટે મારે આ કરવું પડે, શું કરું? તો પેલા સંન્યાસી થોડુંક બુદ્ધિપૂર્વક એને થોડીક સમજ વાપરી, એને એવું કીધું આવું લાકડી ખટખટાવવાની કોઈ જરૂર નથી, હું એક પ્રયત્ન કરું છું મારી રીતે. એણે બહુ એણે જોયું એક વાર કે ઉંદર આવે છે, ચડે છે, ક્યાંક જતો રહે છે. તો એણે શું કર્યું કે ઉંદર જ્યાં જતો રહેતો હતો ને એ સ્થાનને પકડી લીધું, એ દર એણે શોધી લીધું. પછી એણે પેલાને કીધું ચાલ આપણે બે આ દરને ખોદીએ. તો એ દર જે ખોદી લીધું ને, તો એ દરમાંથી એટલો બધો ખાવાનો ખજાનો નીકળ્યો કે જેની કોઈ હદ નહીં. કારણ કે રોજ એ ઉંદર લઈ જતો હતો, રોજ અંદર નાખતો હતો, અને એ ખજાનાને લેતા લેતા એ ઉંદરમાં બહુ જ તાકાત આવી ગઈ હતી. એટલે પેલા સંતે શું કર્યું કે એના દરમાંથી બધો જ ખજાનો કાઢી નાખે, અને બધો જ ખજાનો કાઢી અને એનો ખજાના એનો દરને ખાલી કરી નાખ્યો. હવે પછી એણે જોયું કે હવે જોજો એ ઉંદર કેટલો ચડે છે. પછી શું થયું કે ઉંદર આવ્યો, ઉંદર આવ્યો ખરો પણ એ ઉપર ના ચડી શકે, એ ઉપર ચડી જ ના શકે કારણ કે એનો બધો જ ખજાનો ખતમ થઈ ચુક્યો હતો. સેમ કદાચ આવી જે વાતો છે ને, એ આપણા બ્રાહ્મણ જીવનમાં આવનારી જે માયા છે, એ માયા આપણા ખજાનાને અંદરથી ને અંદરથી ખતમ કરી નાખે છે. બાબાએ આપણને કેટલા પ્રકારના ખજાના આપ્યા છે,
કેટલા બધા આપ્યા છે, સમય, શક્તિ, સંકલ્પ, જ્ઞાન, ગુણ, ખુશી, દુઆઓ, પવિત્રતા અને શ્રેષ્ઠ કર્મ. કેટલા, આ તો ખાલી 9 જ છે. આપણે શાંતિથી પોતાની જાતને પૂછીએ કે શિવ બાબાથી મને બ્રાહ્મણ આત્માને કેટલા બધા ખજાના પ્રાપ્ત થયા છે. હવે આટલા બધા ખજાનાથી ભરપૂર આપણે આત્માઓ છીએ, પણ થાય છે શું? હમણાં જે આપણે ચર્ચા કરીને ડિસ્કશન જે કર્યું કે માયાના આ બધા વિભિન્ન રૂપો એક યા બીજી રીતે ક્યાંક સ્થૂળ માયા, ક્યાંક સૂક્ષ્મ માયા, કે કોઈ પ્રકારની માયા આપણા જ્ઞાનને કમજોર કરી નાખે, કોઈ માયા આપણા ગુણોને ખતમ કરી નાખે છે, કોઈ શક્તિઓને ખતમ કરી નાખે છે, કંઈક પ્રકારની માયા ટીવી છે, મોબાઈલ છે, પરચિંતન, પરદર્શન, આ પ્રકારની જે માયા છે આપણો સમયરૂપી ખજાનો આપણા હાથમાંથી લઈ લે છે. કોઈક માયા આપણા વિચારોને ખતમ કરી નાખે છે. વિચારોના રૂપમાં જે માયા આવે તે આપણી આત્મિક સ્થિતિને ખતમ કરી નાખે છે. એટલે આટલા બધા ખજાના, જ્ઞાન, ગુણ, શક્તિ, ખુશી, દુઆઓ, સમય, સંકલ્પ, પવિત્રતા અને શ્રેષ્ઠ કર્મ, 9 પ્રકારના આટલા ખજાના ભરપૂર હોવા છતાંય, જેમ પેલા યોગીએ ઉંદરના દરમાંથી ખજાનો ખતમ કરી નાખ્યો ને, એમાં બહાર ચાલતી આટલી બધી માયાવી વાતો અને આ માયાવી સ્વરૂપો દ્વારા આપણા 9 ખજાના ખતમ થઈ જાય છે અંદર. અને જેવા આ ખજાના ખતમ થઈ જાય એટલે આપણને શું વિચાર આવે? એટલે લૌકિક દુનિયામાં જેમ સતત કંઈક લોકોને ભવિષ્યની ચિંતા હોય, કાલે શું થશે ખબર નથી પડતી, કાલે શું થશે, જો આમ નામ ચાલ્યા કર્યું તો કાલે શું થશે, કાલે શું થશે, એમ પછી આવા ખજાના ખતમ થઈ જાય એટલે આપણે અંદરથી ખાલી થઈ જઈએ. અને જેવા આપણે ખાલી થઈ જઈએ એટલે આત્માને અંદરથી એક ચિંતા થાય કે આગળ જતા મારું કોણ, મારી સંભાળ કોણ કરશે, મારી સાથે કોણ રહેશે, મારું ભવિષ્ય શું. આવો જ્યારે પણ આવો વિચાર આવે એ વિચાર અંદરથી આપણને એલર્ટ કરે છે કે તું જાગો. આ મને કેમ વિચાર આવ્યો? જબ ભગવાનને બોલા મેં આપકે સાથ હું, તું મેરી સંતાન હો, તું વો બ્રાહ્મણ આત્મા હો જિન્હોને કલ્પ પહેલે ભી વિજય પ્રાપ્ત કિયા થા, તું વો બ્રાહ્મણ આત્મા હો જિન્હોને અપની હી યોગ કી શક્તિઓ કે દ્વારા અપના પરિવર્તન કિયા થા ઓર સચ્ચે બ્રાહ્મણ બન કરકે પૂરે યજ્ઞ કો ઓર પૂરે વિશ્વ કો કલ્યાણ કે રૂપ મેં સાથ દિયા થા, તું વો આત્મા હો. આટલી સુંદર રીતે બાબાએ જયારે આપણને જ્ઞાન આપ્યું અને એ જ્ઞાનના અંતે એક સાવધાની હંમેશા જ બાબા આપણને આપે છે કે અગર 9 ખજાને મિસે આવા એક ખજાનો પણ જયારે આપણો ઓછો થાય, કોઈ લૂંટી જાય, તો આપણે જે ઉડાન ભરવી છે, કારણ કે આપણી ઉડાન એ અનેક આત્માઓના કલ્યાણ અર્થે હોય છે. આ તો આપણને એવું લાગે કે મારું જીવન બદલાઈ ગયું, મારા જીવનમાં સાચી સુખ સમૃદ્ધિ આવી ગઈ, હું પવિત્ર આત્મા બની, બાબાએ મને શક્તિ આપી, આ તો આપણી અંદરની એક સમજ છે. પણ ખરેખર સારી વસ્તુ, પ્રેક્ટિકલ વસ્તુ એ છે કે આપણે દુનિયાની અનેક આત્માઓ માટેના સ્પેશિયલ પાર્ટ ધારી છીએ. આપણે એ જ આત્માઓ છીએ કે જેની દ્રષ્ટિ દ્વારા અનેક આત્માઓનું આપણે કલ્યાણ કરવાનું છે. અને આપના જેવી અનેક બ્રાહ્મણ આત્માઓ જે એ સ્થાન પર રહો છો કે જે સ્થાનમાં સંપૂર્ણ માયાનો પ્રચાર છે, સંપૂર્ણપણે માયાનો ફેલાવો છે, અને એવી માયાવી દુનિયામાં રહીને આપ સૌ શિવ બાબાના સંતાનો બન્યા અને જ્ઞાન
અને યોગના બળની સાથે સાથે આપની ધારણાઓએ આપનું જીવન બની ગયું, ખૂબ વિશેષ વાત હોય છે. તો આ હતો આપનો આપની સાથેનું થોડુંક ડિસ્કશન. ઓમ શાંતિ. मैं इस शरीर को चलाने वाली श्रेष्ठ आत्मा हूं. मैं परमात्मा की प्रिय संतान हूं. परमात्मा की प्रिय स्टूडेंट हूं. इस साकार दुनिया से दूर होते हुए इस शरीर के संपर्कों से दूर होकर मैं जा रही हूं. मेरे प्रिय पिता से मिलने के लिए वो शिव बाबा जिन्होंने मुझे क्या से क्या बना दिया, मैं परमधाम की ओर जा रही हूं. मैं अपने प्रिय पिता के साथ बाप दादा के साथ बाप दादा के सन्मुख बैठी हूं. वो बाप दादा की प्यार भरी दृष्टि मैं ले रही हूं. प्यार भरी दृष्टि लेते हुए मैं स्वयं को शक्ति संपन्न गुण संपन्न महसूस कर रही हूं. शिव बाबा की वो दृष्टि मुझे मायाजीत बनने की शक्ति दे रही है. अब धीरे धीरे परमात्मा के सामने बैठकर परमात्मा को
साथ लेकर दुनिया के सारे ग्लोब को मेरे द्वारा शक्तियां जा रही है, पांचों ही तत्व को मैं पावर दे रही हूं, परमधाम में स्थित शिव बाबा मुझे दृष्टि देकर प्यार भरी पालना देकर मुझे पालनहार बनकर के मेरी पालना कर रहे हैं। मैं स्वयं को अंदर ही अंदर लाइट महसूस कर रही हूं। मेरे चारों ओर लाल प्रकाश फैला हुआ है। उस प्रकाश के बीच मैं आत्मा लाइट बनकर पूरे ग्लोब को लाइट फैला रही हूं। पांचों ही तत्व परमात्मा के शक्तियों के द्वारा शांत होते जा रहे हैं। पूरा ब्राह्मण परिवार शिव बाबा के सन्मुख बैठा है। अव्यक्त बाप दादा हम सबको दृष्टि दे रहे हैं। और बाप दादा की दृष्टि द्वारा हम ब्राह्मण आत्माएं एक एक संकल्पों को पवित्र कर रही हूं। दृष्टि के द्वारा हर ब्राह्मण आत्माओं को शांति दे रही हूं। मैं अपने ही पवित्र वृत्ति द्वारा शिव बाबा के खजानों को अपने अंदर महसूस कर भरपूर बन रही हूं।
पर्व परमात्मा के दिए हुए खजानों को भरपूर बल, अपनी वृत्ति को पवित्र बनाए, चारों ही तरफ वाइब्रेशंस फैला रही हूं। चारों तरफ का वातावरण बहुत शक्तिशाली, पवित्र होता जा रहा है। हर आत्मा की वृत्तियों को परमात्मा की शक्ति से पवित्र बना रही हूं। अब धीरे धीरे हम अपनी स्थिति को सकारात्मक बनाए जा रहे हैं। अब मेरी स्थिति श्रेष्ठ बनती जा रही है। मेरी स्थिति वो शक्ति प्राप्त कर रही है जिस शक्ति से पूरे विश्व तक शक्तियां फैलाकर शक्तियों का दान कर रही हूं। अब धीरे धीरे हम आत्माएं श्रेष्ठ कर्मों की तरफ जा रहे हैं। वो श्रेष्ठ कर्म के द्वारा परमधाम में स्थित मैं आत्मा अब धीरे धीरे सतयुगी दुनिया की तरफ जा रही हूं, जहां मैं देवात्मा हूं। इतनी सुंदर पवित्रता, इतनी खुशी, इतना प्यार हर आत्मा के साथ महसूस कर रही हूं। धीरे धीरे मुझ आत्मा की वो गुण संपन्न स्थिति महसूस कर रही हूं। निराकारी दुनिया से इस साकारी दुनिया में, सतयुगी दुनिया में मुझ आत्मा का श्रेष्ठ पार्ट है। इस पार्ट को समझते हुए अव्यक्त बाप दादा के वरदानों को लेते हुए परमात्मा के दिए हुए खजानों को लेते हुए मैं संपूर्ण भरपूर आत्मा महसूस कर रही हूं। अब इस सृष्टि पर आकर
परमधाम में परमात्मा से मिली हुई शक्तियों द्वारा वो शक्ति वो गुण वो शांति ज्ञान के खजाने को इस साकार दुनिया में आते हुए चारों तरफ फैला रही हूं। अब मैं महसूस कर रही हूं मैं माया जीत हूं, मैं प्रकृति जीत हूं, मैं श्रेष्ठ आत्मा हूं। ओम शांति।